ઘણાને તમે સાંભળ્યો છો સપનામાં હરખું નથી રહેવું, તમે શું કર્યો? અમારા ભૂરો છે ને એને ખરેખર સપનું કોઈ સારું ના. હમણાં 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 છે ને કીર્તિભાઈ મારી પાસે આવ્યું, હમણાં માયાભાઈ હાથું તપ, હમણાં તપના બહુ હાલ આવે, સપનામાં હું જોવા જાઉં. એ તો હું જોવા ગયો ને સપનામાં, સપનામાં મારા હું જોવા ગયો, મારો સંબંધ થઈ ગયો, મારા બાપા લગ્ન લઈ આવ્યા, મારી જાન આવી. તે માયાભાઈ હું જાન ઘોલું લઈને ગયો ને તો ઘોલું એટલું આક્યું ને તે ખાટલામાં ગોદલું ભેગું થઈ ગયું. સપનાની વાત કરું છું, ગોદલું ભેગું થઈ ગયું. એ આપણે સપનામાં ખબર ન લે કે આપણે ફલફૂલી ખાટલામાં ફરી છીએ કે ગોદલું બધું ભેગું થઈ ગયું. હું તો માંડવે પગ્યો, ગોળ દાદાએ કીધું કન્યા પલ્લાવો, કન્યા આવ્યા પછી કીધું વલ્લાજા તમારો હાથ આવવા ગયો, હતો મેલાપ કરવાનો છે. તે મારે ભાઈ મેં છે ને હાથ જવા દીધો, પણ એ મને ખબર નહીં ગોદલું ભેગું થઈ ગયું ને તે વાન હોપત હેથો વહી ગયો, એ હેથો વહી ગયો ને તો ત્યાં વીચી બેઠો હતો, એ વીચીએ થનક મારીને ત્યાં હોય બાપા કરી જાગી ગયો. જાગ્યો ને તો નહીં માંડવો, નહીં કન્યા, નહીં ગોલદાદા, નહીં જાનરિયું, તેદું નથી તલ લીધું કે સપનામાં પલની તોય એટલો ઝટકો લાગે તો હાચેન પલની તો હું પલી જીતી થાય. આ હા 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 અમે અમારો લઈ લો, ખાસ મજા આવશે જો તમે. હા અમે અમે બે ત્રણ એવી વાત છે તમને કહું. એ અમારો ભૂરો છે ને એ અમે વાડીએ બેઠા ત્યારે આવે અને કીર્તિભાઈ આપણે જોઈએ તમે તમને આવશો એટલે દેખાડી હકીકત પાત્ર છે બાપુ. 52 મોતીસૂરના લાડવા ખાઈ જાય. હા 52 12 અને કોઈ દી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. પણ એ હવે જો આવા જે ખાવાવાળા હોય ને એ ઘીરે ન એટલું ખાતા હોય, એ આવા મેળાવડાની વાત જોતા બાપુ કેદી ઉત્સવ કલે આ વખતે ધેફલા ઉલાળી નાખતો હતે કા કોક ના પ્રસંગ હોય ને. પણ ભૂરો અમારે કોરોનામાં બાપુ હલવાઈ ગયો, કોરોનામાં બધા પ્રસંગ બંધ થયા અને પછી ધીરે ધીરે ઓલા પચા પચા વાળા લગ્ન ચાલુ થયા કે ભાઈ 50-50 જણામાં લગ્ન કરવા. એમાં ઘણા લોભીઓ એ તે ભોબો ઉપાડી લીધો, છોકરાઓને એના દીકરાને ઘણા સારા લગ્ન કરવાય. નહીં બેટા આપણે તાત્કાલિક કરી લેવા પડે એમ છે, વેવાય માનતા નથી, અને બેટા કોરોનાના નિયમ પ્રમાણે પચામાં આપણે કરી લેવાના હોય ને. આમાં ખોબા ઉપાડી લીધા. હવે આમાં તમે સાંભળજો કે હવે આમાં ભૂરાને શું કરવું, ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો પોગી જતો. કારણ કે બાપને એમ થાય કે મારા દીકરાનો મિત્ર છે, દીકરાને એમ થાય કે પપ્પાનું આમંત્રણ છે, કાંઈ ન હોય તો એમ થાય કે દીકરી વાળાને એમ થાય કે વરપક્ષવાળાનો મહેમાન છે, અને વરપક્ષવાળાને થાય કે કન્યા પક્ષના છે, એમાં કોઈ પકડાય નહીં. પણ હવે અહીંયા લગ્ન 50-50 જ લાવવાના, એટલે દીકરીના બાપે દીકરાના બાપાને કીધું કે 50 લઈને આવજો ભાઈ, અહીંયા અમારે અમરેલી જિલ્લો છે. એટલે દીકરાનો બાપે તે તાળ ખાઈ ગયેલો કે સાંભળે ભાઈ હું પેલા એકલો જાઉં, આપણે બે ગેટે ઉભા રહી, પછી તમારા મહેમાન સાજા હોય ને અમારી માથે ઢોળો એમ ન હાલે. આ મેં જેને કાળ આપ્યા એ મને ખબર છે, પસાને આપ્યા 51માં થાય તો પરિણય વગેરે વિયો ન રહેતો, મારો ગુખલો નહીં. એક જગ્યાએ બાપુ આ કોરોનામાં એક જગ્યાએ એક સમાજની વાડી પહેલા નીકળ્યું ને તો વરરાજો બહાર બેઠો બેઠો રોતો હતો. હોય વાળી હોય બાપુ એટલે કેમ રો, કારણ કે પોલીસ વાળા આવવા ન દેતા, પૈસા પૂરા થઈ ગયા. પોલીસ વાળાને બોલે મેં આને તો આવે છે, મેન મુદ્દો છે આ ટુંડિયા સાહેબ ખીજાવ બહુ. અરે મેં કીધું મને કે માયાભાઈ પસા પૂરા થયા કોઈ વરરાજો છે, મને કે આમાં બધા એક હરખ્યા લુગડા પહેરીને આવતા, આપણે કેમ માનવું કે આ વરરાજો છે એમ. આ ભૂરાને આવું કીધું એટલે ઓલા બે વેવાય ગેટે જ ઉભેરા જે આવતા જાય. હા ગૌતમભાઈ તક આ ફલાણા મહેમાન બરાબર છે, માયાભાઈ કા ફલાણા અમારા અમે કાળ આપ્યું બરાબર છે. હા આમ બધા લેતા હોય ને એમાં ભૂરો આવ્યો ટાઈ મારીનો, કપડાં તો એવા જ પહેરીને આવે કોઈ ભૂલે શું કે એમનો કહીએ કે મફિચ્યું મહેમાન છે. એવી એન્ટ્રી પાડીને ફાટ દીને આમ કર્યો નમસ્તે કાર્ડ આ લે
કાલ બાદ માં જગી છે પૂરો અટવાનો ઘારો ભૂલ પડી પણ આપણી ભેગો રહેતો અટવાય એટલે બીજી વાર કીધું ભાઈ ભાઈ વડીલ કોના મહેમાન છું કાઢ આપ્યું હા ભૂરાનો મગજ ગયો બે ને ધક્કો માર્યો હલમ એક બાજુ તમે કાર્ડ આપો તો જ આવવાનો મારે અટક બાજુ અંદર આવીને મળ્યો ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કલેક્ટર માં લઈ આવ્યો છો ત્યાં તો બે વેવાય જોડે સોરી સોરી સાહેબ અમે ઓળખતા નહોતા બે એ ટેબલે બેહાડીને જમાડ્યો ટેબલે જ બેહાડીને જમાડ્યો પણ અગિયાર અગિયાર હજાર નું કવર કરી દીધું બોલો હવે એ ભૂરો અમારે લગ્નમાં બાકી અને એમાં લગ્નની સીઝન ઢોલ વાગે પણ એટલા બધા બિચારો જોઈ જોઈને થાકી ગયેલો ત્રી કન્યાઓ જોઈ જ્યાં જાય ખોટો રૂપિયા આવે એમ પાછો આવે એક જગ્યાએ તો જોવા ગયો ને તો કન્યા ઉભી થઈ આવો ભાઈ આવો હશે બે નું જાવશો ઈ કે એમાં એક દી ભૂરો મારી વાડી આવ્યો ઉડી ગયેલા લેમ્પ જેવું મોટું હું ગાય ભૂરાય હું આવે માયાભાઈ તોલિક દયા લકાય માંડાના પેટનું તવાય એટલે મેં કહ્યું અમારી શું ભૂલ તમારી ભૂલ એટલે તમારે ધ્યાન લકાય માયાભાઈ મારી હારે જે ભણતા ને એના ચોટલાવના લગન થાય માયાભાઈ મારા ભાઈબંધના દીતલા પણ લે તે અને આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે તે અરે મેં કીધું એમાં તારા ઘરના ને કે મને શું કામ કે મારા ગર્લનાનું નામ નો લેતા માયા ભાઈ મારું કુટુંબ છે ને કુટુંબ મિનાલ જેવું છે ખાલી મિનાલા લાગે બાકી હલામ બોલો બેલ કાંઈ અંદર હોય તો અરે મેં કે તારા કાકા મન કે મારા કાકાનું નામ લેતા જાઓ ને કે બીજી તાર મારા કાકાનું નામ લેતા મેં મારો કાકો તો એવો ખલે ખલો ચાલે પહેલી વાર માલું જોવા મેં માલ દીકલો એનું તો લીનું આવ્યો અરે મેં કીધું તારા બા મારા બાલનું નામ ન લેતા ભાઈ ભાઈ મારી બા છે ને ધન્યવાદ આપું મારા બાપા ને કોક દી સન્માન કરજો મારા બાપા નું સન્માન કરજો ચણ ચિલતા નો એવો મારો બાપ સિવાય બીજો કોઈ લઈ ન હોય તે માયા ભાઈ લઈ ન હોય અરે મેં કીધું એ વાત તારી સાચી પણ માને કેટલો હરક હોય દીકરો બધાને હોય માલા માને અલગ નહીં હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એ ચલતી દેગલી માં માલી માય જ પાના માલ્યા ત્યાં માયા ભાઈ હું જે કન્યા જોઈને આવું માલ ભાઈ એમ કે એ તો નહીં જ માલા ગલમાં આવી તો નહીં જ માલા ગલમાં હું તો એક કામ કરીને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તાર બા જેવી હાઈટ હોય એવી પસંદ કરે તો કે મારા બાપા ના પાલે મેં ધંધો કર્યો તો તું ધંધો દીકલા કલતો જ નહીં ધોકમાં એલું નાખી નાતા માલ જે બાકી મેં તેલો એ તલતો નહીં નકુતામાં દીકલા આંગલી આવી જાય આંબલી લે જાય છીપતી તમે છીપતી આવે તો તમે ધીકો માલી ને કાઢી એકો દીકલા બાકી નકુતામાં તો હામા વાલો ખોલે તો જ મેલ આવે મેં કીધું એવું નહીં ભૂરા હું તાર કાકા ને બોલાવું હું સમજાવું હા તમારી રીતે પાછે ચલતું તો તમે તારે બોલાવો નહીં હું તારે ભણવું છે ને કઈ ન કરતો એ અમારા ઘરનો મુદ્દો છે આને પરણાવે મને આને પરણાવે તાતો ભૂરો ઉભો થઈ ગયો એ તાતો તો કે દૂધ બનતો કોક દી મેઘાની ને વાંચ મેઘાની ને વાંચ તાતા તોને દેવાય તાતો હરી તાતો માંગલો ભૂત તો તોય ફલ નાયવો પદબા ચાલુ પીજો આને તાતો દેવાય માંદલા વાલો ભૂત પદમાં એટલે ફલ નાયવો તાતા ઇતિહાસ વાત હું જીવતો છું જીવતો તું મારી લીલ પલ લાવી પણ મને નહીં પલ લાવી તાતા એ તાતા તારા પ્રીતના નીલ એટલા બધા તેમ એવા ત્યાં જેલી પવન વાયા તો તારા પ્રીતની હલવાની ઉતરી દી તાતા
એટલે એના વાળ કાકે કીધું શાંતિ રે ગઈ ભાઈ નોટંગી થામાં માયા ભાઈ આવું જ કર્યા. અમે જ્યાં જોવા જાય એને અમે ચોખ્ખું કહે તું મૂંગો મરજે. માયા ભાઈ આ બોલે ને એમાં સંબંધ તૂટે. તાતા હું કે વાહ તાતા વાહ માલો સંબંધ ને માલે મૂંગું લેવા દો. માયા ભાઈ પણ આને ન બોલે અમે વાત ન કરી લઈ ઘડી મૂંગો મરતો હું હું ત્યાં મૂંગો દઉં. સંબંધ માલો તલવાનો એની ભેદો ભાવ માલે તાતવાનો અને માલે મૂંદું લેવાનો. એટલે હું બોલું તું એમાં સંબંધ તૂટે છે. હા તેમ તું તોતડો છો ને એટલે હવે જેને હોય એવો ન કહેવાય. તોતડો કીધું ને ભૂરિયાનો મગજ જો કીર્તિભાઈ હું તોતલો છું એટલે તોતલો નહીં તોતલો તો તોતલો હોત ધીલુભાઈ નો તોતલો અંબાલી નો તો ગમે ત્યાં દાલે વલકી ત્યાં હોત. આ તો તમારો ભતલી દો તો એટલે નથી તમારા ગળમાં ઊંધીલા ગળા પાક આવી જા પંથા વદની જાય તેનો લઈને આટા માલો તેની ઇજ્જત થી વાતો તો લાતા. હવે ભૂલ્યો મૂંગો નહીં દે હવે ભૂલો હજ થઈ જાય પીતા લીંબુ આલે તાતા પીતા લીંબુ. અત્યારે બાદ બધા મારા યોગમાં સમાધિના લાદી ત્યાં રામદેવ બાબા એટલે યોધમાં આવો તું પણ તાતા તાલે ભલો છે ગલબાઈ હું નથી નીતલો નથી નીતલો. તમને ચાલુ લાગે છે તમને ચાલુ લાગે છે પણ હું નથી નીતલો નથી નીતલો. શાંત કર્યા ને મેં કીધું કે ભૂરા હું રસ લઉં હવે તારા કાકાને હું મનાવું છું હું મેં વાત કરીએ છીએ એટલે મેં કીધું કે વડીલ ભાઈ વાત જવા ગયો હું આરે આવું કંઈક ગોઠવીએ કાંઈ છે ક્યાંય મને કે આમ આવ્યા ભાઈ બે જગ્યાએ ફોન આવ્યા પણ એકનું તો થઈ ગયું એક જગ્યાએ બાકી છે. મેં કીધું હાલો હું આરે આવું અને ભૂરા હા ભાઈ હું આરે આવું તારે બોલવાનું નહીં અમે વાતો કરશું. માયા ભાઈ તમે આવો ને તો તો ગોબો ઉપલી જાય તને ત્યાંટલી ભલે ને માયાભાઈ નો મિતલો તો માયાભાઈ નો મિતલો હોય તો થોડો ઘણો કીર્તિદાન ભાઈ નો મિતલો હોય હોય ને હોય તો એને નકી રસ્યો રૂપાદો રંગ દેવ્યો ગાયું જ હોય પછી ઘરે દાવું ગમતું હું કામ આમ બેઠા છે આમાં પછી જોજો વાછરડાના ખેલ બાપ એટલે મેં કીધું ભૂરા તારે બોલવાનું નહીં. માયાભાઈ હાવ આવું ન તલાય મેં તો કામ કહે તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળાપણું ન હોય. તમે દેશ પરદેશમાં આટો મારો અથવા તમે પોતે અંગ્રેજી બોલજો એમાં તોતળાપણું ન આવે કારણ કે અંગ્રેજી ભાષા એક છે ને એ એવી છે બાજે લાયક ન આવે. અંગ્રેજીમાં બાપુ ગાયલું જ નહીં નોનસેન્સ બસ ઇડિયટ. અને આપણી ગુજરાતીમાં એ બાંધવાની કેવી એ ખાહે હો ઈની ગાયલ બીજી વાર ન આવે હો હો ગાયલ. ગુજરાતી ભાષા યાર ગમે ત્યાં જાજો દોસ્ત તમારી ભાષા ન ભૂલતા ને તમારો ગુરુને ન ભૂલતા સાહેબ ભલે હું હાસ્ય કરાવું છું તમારો સદગુરુને ન ભૂલતા એ તમારી ભાષા છે તમારો મલક છે તમારો પરદેશ છે એ તમારો સદગુરુ. એટલે ભૂરાન મેં કીધું તું અંગ્રેજી તારે બોલવાનું એમાં તોતળા પણ ન આવે. હા પાડવે અહીંયા યસ ભલા બલતે એમની ઓકે તલતે નહીં ગુડ તો ભૂરો કે એટલું તો બોલી જાય ને એટલું તો આપણે બોલી જાય ને અને આપણે તો અત્યારે આપણે કામ છે એટલે તો ઘણું બધું હિથી જાય ને ભાઈ માંડવા નાતવાના તે આપણે ખેતરપાલને અંગૂઠો અદાલવાનો તે અમે એક વરરાજો ખેતર ફેરા ફરતો હતો ને આપ જેને ફેરા ફરાણા છે બધાને ખબર છે અને બાકીના અગિયાર પછી બધા ફેરા ફરવાના છે અગિયાર જ પછી ઘણા તો તલવારો નવયુલી નાટા મારે પૈણી તો એવું જ છે હો બેટી બચાવો અભિયાન રહી જવાય. તે વરરાજો જે પૈણ આવીને બધાને ખબર હોય એ વરરાજો જે પા ફેરો ફરે ને ત્યાં ખૂણામ ખેતરપાળ હોય ગોર બાપા આપણા ભાઈ કંકાવટી ચોખા થાળી માલીને ઉભેલા આણ વરરાજો જ્યાં પડખે આવ્યો વળે અને ભાઈ લગન લગન ટીકે વાળો રૂમાલ હોય ને મોટા લુસ્તા. હવે તો ઘણું યુવાનો બહુ સારું છે અમે અમારે અમે પૈણ્યા ત્યારે હા કીર્તિભાઈ ખરેખર વડીલોને પૂછો કેવી તાણીમાં પૈણ્યા
એ ગામડામાં જાન ગઈ હોય, ખુરીશું કેવું ભાઈ, ડબ્બા ઊંધા નાખ્યા હોય, એની માથે રજાયું નાખી હોય, સામે બે ડબ્બા ઊંધા નાખે ને એની માથે હિંડોળાની ખાટ મૂકી હોય, એમાં બેનું એ ભરત ગોઠવી દીધા હોય, મોતીના રમકડા મૂકી દીધા હોય, ખીલ્યા તલવાર મૂકી દીધી હોય, વરરાજા વળે આમ બેઠો હોય, વરરાજાને ન્યાલી કીધું હોય કે તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું નહીં, આડુંઅવળું બહુ જોવાનું નહીં, એટલે આમ બેઠો હોય, હા મજા આપણે કંઈ માવો ખાવ બરાબર ને બાપા, આમાં કઈ ભૂલ હોય મને કેજો, જે બધા તે સુધરેલો છે એવું સાબિત કરવા હતું, ચકલી નો ચજ બોલે માવો ખાવ, નહીં ચકલી ચોપારી ના ટુકડા છે, ચોડા છે ચોડા, પેપ્સી ચોચીઓ ચોચીઓ, ગામડામાં જાણ જેને કરીને ખબર હોય એ આવી રીતે ઉતારો દેવાઈ ગયો હોય, ત્યારે સાહેબ સંડાસ બાથરૂમ નહોતા, ડબલા લઈને બહાર જવાનું, તાળીઓના ગગડાટ થી વધાવો મોદી સાહેબ ને સાહેબ કે ઘરે ઘરે આ શૌચાલય બનાવ્યા, મોટી વાત, ગામ સ્વચ્છ, ત્યારે તો ડબલા જે ઉતારો જેને આપ્યો હોય ને એ 10 ડબલા વેસાતા લઈ આવ્યો હોય, એ વળી રીત છે લાકડા આમ ગોઠવા હોય, વરરાજા એ વાનો ખાઈ ખાઈને આવ્યો હોય, એને પેટમાં ગડબડ હોય, પાછું બોલવાની ના પાડી હોય, મોઢે ભાર હોય, તારે નહીં બોલવાનું, તે બધામાં ન બોલે, એલા બોલવા જેવું હોય ને બોલાય, અને પાછું બહાર ઢોલી ભાઈ બેઠા હોય, એ ઢોલીને કીધું હોય વરરાજા બહાર નીકળે એટલે માંડવા સુધી વગાડતા વગાડતા આવવાનું છે, એટલે એ ઢોલી ભાઈઓ ત્યાં માંડવા માંડવાની બહાર આમ બેઠા હોય, વાટે જ બેઠા હોય, ઢોલની માથે કારક કારક આમ તું દણ કર્યા કરતા હોય, આખી શોભા હતી યાર, એમાં વળી અણવર ને કોણી મારે વરરાજો, એટલે અણવર કે શું છે, જમાનો તો જોવો, અણવર અણવર ડબલું ભરે, એ અણવર વળી ડબલું લઈને આગળ હાલે, વરરાજો વળી કાખમાં તલવાર નાખીને ખડીંગ ખડીંગ આવ્યો જતો હોય, જા જા પાછો દેલે પોગે તો મોર ધૂલી થાય, ધબુક ધબુક, એલા ન્યા માંડવે નથી જાતો, હું ધબુક ઘડીક તો રેઢો મૂક્યા ને સેલ્ફી કરો છો, ટૂંકમાં અમે ભૂરો અમે જોવા ગયા, જે ગામમાં જોવા ગયા બાપુ, પણ ગામ વંડીએ સીડ્યો, માયાભાઈ આવ્યા, માયાભાઈ આવ્યા જોવા આવ્યા, હું વળી કહું નહીં મિત્રો આની હાટો આવ્યા, આની હાટો આવ્યા મારા માટે, મારો મિત્ર છે, ગામમાં આખી વાતો થાય, માયાભાઈનો મિત્રનો સંબંધ આપણા ગામમાં થાય તો ઈ બાને માયાભાઈ કારક આવશે, વાહ વાહ હગા હારા મળ્યા, ફલાણા ભાઈને હગા હારા મળ્યા, પોગ્યા પહેલાં રિપોર્ટ પોગી ગયા, થતો ત્યાં ગયા ત્યાં બધું સેટ્યું બેટ્યું, આમ ફર્સ્ટ ક્લાસ, આગળ સોફા, અહીં પગ લંબાવો, આમ બેસો માયાભાઈ, મજા આવી, હું કહું આ આ મૃત્યો તો ભૂરો, પૂછ્યું કે કેમ છે મારું મકું મકાન, ગુડ, આપનું ફેમિલી બધું ત્યાં ઓકે, રસ્તે ક્યાં તકલીફ નથી પડી, ના ચા પાણી, યસ, એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હે, પૂછી એનો જવાબ મોઢામાં જીભની ને અંગ્રેજી શિવા કાણી ને એમાંય માયાભાઈનો ભાઈબર, બોલાવો આપણી ગુગીને, ભૂરી આવ્યા હો, ભૂરી એટલે ભૂરી, અને અમે આને કઈ ને આવેલા ભૂરાને આ છેલ્લો આટો આમાં ફેલ જો દીકરા તો બસ શિવરાત ભેગા મિલેંગે, શિવરાત્રિ કે મેલે મે હા બઢિયા મેલા લગેગા, વહાં સે કુંભ મે મિલેંગે, હા ગુરુ ભાઈ ને બોલા હે, હા ભૂરી આવ્યા,
શેલો ફેરો, એટલે ભણવાનો નહીં જોવાનો. પણ બાપુ એક ફોન 40 કિલો નો દાગીનો, વજન કાંટા ઉપર કીર્તિભાઈ પડસાયો પડ્યો હોય ને તોય 15 કિલો દેખાડે. શું મારા હાથ નવીરો હશે તેથી ઘડી હશે લમ વેણી કાંઈ મળે નહીં માયલું પોસા થાંભલ્યા. સર્જન હારે સર્જ્યા કેદી નબળો દીનો નાથ. પણ પાછો કલર કેવો ખબર, અલંગના સીપના ખાડામાંથી. બાપુ તમે મને પાર્લામેન્ટમાં યાદ કર્યો તો મારા અલંગના હિસાબ પાર્લામેન્ટના, હો પાર્લામેન્ટમાં મારું નામ બાપુ હિન્દીમાં બોલ્યા અમારે ગુજરાત કે માયાભાઈ હે તો બોલે ક્યાં વાત. મેં કીધું હવે પ્રોગ્રામ થાય ન થાય માયો આયો પાર્લામેન્ટમાં નામ બોલાઈ ગયું. જી 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 આ નોખો છો બાપુ કઈક હા. અરે પેલો દિવસે યાર એક વાહનો તમારી સામો બેઠો છું, એક વાહનો યાર ભૂલ થઈ શકે. પણ બળી ગયેલા ઓઇલ નું પીપ જેમ આવતું હોય આફ્રિકા ને ઝાખું કરે એવું, આફ્રિકા વાળા રૂપાળા લાગે પડખેલ નીકળે આખું દાંત બે તપકે દાંત કાઢે ને તાત એમ છે કે હાલે લે ઓ કાળી સૌદેશ ને દી જન્મ છે હો બાપ. એક હાથમાં કીટલી એક હાથમાં રકાબી નો ખડકલો ખડેંગ ખડેંગ પગ મૂકે ને બાપુ અભરાય વાસણ ખખડે વાઇબ્રેશન તો જોવો થડેંગ થડેંગ. ભૂરા હામાં આમ દાંત કાઢ્યા ભૂરો મારી પડખે મેં પકડી પૂરા પૂરા શાંતિ બેટા ચેલો ફેરો બેટો કાંઈ વાંધો નહીં માયાભાઈ ભાગું તો તો મારી ભૂમિકા લાજે. મેં કીધું તું જ્યાં સગાડી છે સોરું છો અન સીધી. તમે જો મહેમાન આવે ત્યારે જ આપણે ઓલી રજવાડી કેટલી એટલી મોટું નહીં. અને મારી માવું કેટલીને બાયરની અંદર તો ધોવે પણ આમાં તો કોઈ દી કાંઈ કોઈ નાખે નહીં કાંઈ નગર. ખરેખર કાથીની દોરી આમ નાખીને અંદર ઘી નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરી અને ઘડીક આમ હલાવી અને પાણી કાઢી નાખવું જોઈએ તો આમાં જે માલ પીડ્યો હોય નીકળી જાય. અમુકની ખીરે બાપુ સા પીવા જાય ને તો કેટલીનું મોઢું જોઈને તો ચા હરામ થઈ જાય. ગોબરા છોકરો નાક ભર્યું એમ કે આપણે જે વિવેક કરીએ ને ભાઈને પહેલાં આપો ભાઈને પહેલાં આપો એ વિવેક નથી. નાળ સમય ભાઈમાં વયું જાય એમ. ભેગી કીડી આવી, એ કીડી આવી ભૂરો જોઈ ગયો એટલે ગરમ ચા ગરમ. એ કીડીને કાઢવા ભૂરો આંગળી નાખે તો કીડી તળીએ વહી જાય. કીડી ઘાયે સડે ને કીડિયું ઘાયે સડક્યું જ નથી. કરડે ત્યારે ખબર પડે કીડી કઈ તમારી સુરતા. કીડી બિચારી કીડલી એના લગનિયા લે જો એને પરણાવી જો સદગુરુ હારે તો જ બેડો પાર થાય, બાકી નથી સટકાઈ જાય છે યાર. હા તે કીડી આવતી નથી આમ આમ કરે આમ. હવે ભૂરો કોકના ઘીરે આમ આમ કરે ઈ કાકાને ટેવ આમ આમ કરવાની જેને સાઠો પાણી કહેવામાં આવે છે મિત્ર એને કાકાને ટેવ આમ આમ કરવાની રોજ દિયાશ મેં સંધ્યા ટાણે. પાછા આમ ઘણા પીવાળા શું કે નો પીવાય નહીં હો આ દાદુ મારી નાખે ભાઈ આ નો હજે હાથીના પેટમાં બોલે પીતા પીતા વાતો કરે જો તો કેવા માણસો જ્ઞાની છે. નો પીવાય એક જણો એક જણાને બધું વેચાઈ ગયો તે ખાલી બોટલનો ઢગલો પડેલો બોટલોના છૂટા ઘા કરે બજારમાં
પી ગયેલો નો, તે અમારી જમીન વેચાવી નાખી, તે અમારી ગાડી વેચાવી નાખી, તે અમારી ઘોડીઓ વેચાવી નાખી, તે ભાઈ પણ જે ખતમ કરાવી નાખી. એમાં ભરેલી આવી, તે ભરેલી શું કે નહીં તારો કાંઈ વાંક જ નથી, ગાડું કરાય ગાંડી તારો ક્યાં કાંઈ વાગે છે, તે થોડું કઈ વેચાવ્યું છે. હવે કાકાને ટેવ, એમાં ભૂરો બિચારો એ તો કીડી કાઢતો હતો, પણ કાકાને છોકરા મારો દીકરો ક્યાંક પારકે પાદર ભૂંડા ન લગાડે, તે કાકે કોણી મારી, હું આમ આમ કરી પી લે ને. હવે અમે અંગ્રેજી સિવાય બોલવા ના પાડીતી, અમે ચાની અંદર કીડી એ અંગ્રેજી અમને નહોતું આવડતું. ટી ઇન ધ એટ ઇન ધ ટી, ટી ઇન ધ એટ, ઓકે. હું અંગ્રેજી બહુ આવડે, હું બોલું નહીં ખરેખર કહું, વિશ્વમાં બાપુ વિશ્વમાં બોલવા ગયો, મને મને કહેવા ગયો, મને કહેવા ગયો, મારી જેટલું બાપુ મને કહેવા ગયો, આ મારી જેટલું અંગ્રેજી વિશ્વમાં કોઈ નથી આવડતું. હું કામ મારું અંગ્રેજી બોલેલું વિશ્વ સમજી નથી શકતું, એમાં મારો શું વાંક. પૂછો ભાઈને, અમે અમેરિકા જઈ, હું અમેરિકામાં અંગ્રેજી બોલું, અમેરિકાવાળાના મોટા ફાટે રહે, વોટ વોટ વોટ. પ્લેનમાં જતો હોય એર હોસ્ટેસ આવીને મારે અમે અંગ્રેજી બોલે, એ ન સમજી શકે એવું હું બોલું, એનું બોલેલું હું ન સમજી શકું, પણ મારેલું બોલું એ સમજી શકતા નથી, અટવાય એ આપણે. હું હું એક પહેલી વાર બાપુ પ્લેનમાં બેઠો ને, એર હોસ્ટેસ આવી મને કે હા આપણે દાંત કાઢે ગયો, ગમે આપણને, આપણે એમ થાય ભલે ને ઘડી ખામાં ઊભા રહે, હા હા ખરેખર હું તો એમ કહું ભાઈ, કોઈ પણ વ્યક્તિ હસમુખો માણસ તમારી હામો ઊભો રહે ને, તેથી માનજો કે ઈશ્વરની કૃપા છે, તમારે હામો કોક હસે છે ને મુસ્કાન આપે એ ઈશ્વરની કૃપા છે, બાકી તો કતરાવા વાળા સામે ક્યાંનો હશે, તેથી પ્રોગ્રામ હજુ એ જ, તું તો મરી જાને આ રા, તને મોકલો કોને એને ગોચી, અમે મસ્ત જીવી લો સાહેબ, અને આપણો સદગુરુ રાજી રહે એવું જીવી લો, એના હુકમ ઉપર હાલી જાઓ, અને તમે હકમનું પાનું ન બનો તો માયા આયર બોલ્યો ન બોલ્યો કહેવાય, ભલા માણા તમારા સદગુરુના ચરણે વૈયા જાવ. હવે આ ભૂરાન બાપુ કીડીનું તમે બોલી ગયા, એટલે કાકે કોણ મને હું છે, એટલે ભૂરો કે હજી જોવે નથી પીવી, હું કીધું તેને કાકાનો મગજ મોઠા માલી ભયને હું હું કરે, હણ ભૂરો ભયો એ તાલીમાં તીલી ત્યાં તીલી, પેલા બોલવાની ના પાલે પતો તે ભો તીલી ત્યાં તીલી વાલી તા પીવાય તા ધલતાય તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતી તે તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું, જો બાપુ આજ બે હતા વર્ષે અમને જોતું થયું એવું જડી ગયું અહીંયા ઝાંઝરકું ગામ, અને એમાં કીર્તિભાઈ નો સાથ છે. આજ માટે બીજી વાર વિનંતી કરું ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીને જોરદાર તાળીના ગળાથી વધાવો, ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી.